નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ વિશે આપણે થોડાક નિયમોનો અભ્યાસ કર્યો આ વિડીયોની અંદર અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યના દરેક કાળના વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇન ડાયરેક્ટની અંદર કેવી રીતના રૂપાંતર કરવાનું છે એ આપણે શીખીશું એ પહેલાં અગાઉના વિડીયોનું થોડુંક રિવિઝન જોઈ લઈએ મિત્રો ઇન્ડિરેક્ટ સ્પીચના પાર્ટ વન વિડીયોની અંદર આપણે જોયું હતું કે જો રિપોર્ટિંગ વોપ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ એટલે કે સે સેલ સાથે સે આપેલું હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી માત્ર ઢેઠથી વાક્ય જોડાય છે આપણે એનું ઉદાહરણ જોઈશું મીના સેઝ પંડિતજી

કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી માત્ર આપણે ડેટ વાક્ય જોડીશું મીના સેઝ પંડિતજી ઇઝ અ પ્રાઉડ મેન મિત્રો જ્યારે વાક્યની અંદર સે સેઝ વ્હીલ સેલ સાથે શે આપેલું હોય ત્યારે આપણે રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં માત્ર ડેટથી વાક્ય જોડીશું ત્યારબાદ મિત્રો આપણે વાત કરી હતી કે રિપોર્ટિંગ વોબ ભૂતકાળમાં હોય એટલે કે શેડ આપેલું હોય પરંતુ રિપોર્ટિંગ સ્પીચમાં આપેલું વાક્ય સનાતન સત્ય હોય સનાતન સત્ય એટલે હકીકત વૈજ્ઞાનિક રીતે જોઈએ એ આપણે જોઈએ કે કોઈ હકીકત હોય કે જેને આપણે બદલી શકીએ એવું સનાતન સત્ય આપેલું હોય ત્યારે પણ આપણે રિપોર્ટિંગ સ્પીચની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી માત્ર ડેટથી વાક્ય જોડે છે એનું પણ એક્ઝામ્પલ લખીએ સીસેડ સન રાઈઝિસ પરંતુ આપણે જોઈશું કે જે રિપોર્ટિંગ સ્પીચમાં જે વાક્ય આપેલું છે એ સનાતન સત્ય વાક્ય છે ધ સનરાઈઝિસ ઇન ધ એ સૂર્ય પૂર્વમાં ઉગે છે મિત્રો આ એક હકીકત છે જેને કોઈ પણ બદલી શકતું નથી એ સત્ય છે હકીકત છે એટલા માટે જ્યારે આવા વાક્ય આપેલા હોય ત્યારે આપણે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી માત્ર ડેટથી વાક્ય જોડીએ છીએ ડેટ ધ સન રાઈઝિસ ઇન ધ ઇસ્ટ મિત્રો ત્યારબાદ વિધાન વાક્યની અંદર આપણે જોયું તો કે જ્યારે રિપોર્ટિંગ વોબ ભૂતકાળમાં આપેલું હોય પરંતુ જે રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય છે જો એ સાદા વર્તમાનકાળનું હોય તો આપણે તેને સાદા ભૂતકાળમાં ફેરવીએ છીએ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ કે એસ કે ઈ એસ આપેલું હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ એ રીતના ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવાનું છે ચાલુ ભૂતકાળ આપેલું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે અને પૂર્ણ ભૂતકાળ હોય તો તે વાક્યને પૂર્ણ ભૂતકાળમાં અર્થાત કે તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી માત્ર ઢેરથી વાક્ય જોડવામાં આવે છે મિત્રો વિધાન વાક્યની વાત કરીએ તો શેર ટુની અંદર શેર ટુના બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે અને વાક્ય જોડવા માટે હંમેશા ડેટનો ઉપયોગ થાય છે જો ખાલી આટલું કોષ્ટક આપણે વ્યવસ્થિત યાદ રાખીશું તો વિધાન વાક્યની અંદર દરેક વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સારી રીતે કરી શકીશું જ્યારે સાદો વર્તમાનકાળ હોય કે સાદો ભૂતકાળ હોય ત્યારે જ મિત્રો ક્રિયાપદમાં ફેરફાર થાય છે બાકી ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ પૂર્ણવર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ એવા વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદો આપેલા હોય છે એટલે સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર થાય છે ક્રિયાપદમાં ફેરફાર થતો નથી આપણે એક સારી રીતે સમજીએ ને જ્યારે ક્રિયાપદ એટલું જ આપેલું હોય સહાયકારક ક્રિયાપદ ના હોય તો આપણે ક્રિયાપદમાં ફેરફાર કરીએ છીએ એ ભાગે આપણે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવા માટે આપણે ક્રિયાપદમાં ફેરફાર કરીશું કારણ કે ત્યાં સહાયકારક ક્રિયાપદ આપેલું હોતું નથી એવી રીતે જ્યારે સાદા ભૂતકાળનું વાક્ય હોય છે ત્યારે ક્રિયાપદનું માત્ર ભૂતકાળનું રૂપ આપેલું હોય છે એટલે આપણે જ્યારે એનું પૂર્ણ ભૂતકાળ બનાવીએ છીએ ત્યારે ક્રિયાપદમાં ફેરફાર કરીશું પરંતુ જે વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદો is am was were could, મે માઇટ must. આ બધા જે સહાયકારક ક્રિયાપદો આપેલા છે તે આપણે સહાયકારક ક્રિયાપદોની અંદર જ ફેરફાર કરીશું ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરીશું નહીં એવી જ રીતે જોઈએ આપણે તો જે ઈજ આપેલું હોય કે એમ આપેલું હોય તે આપણે વજ લખી દેવાનું છે જે આર આપેલો હોય તે આપણે વર લખવાનું છે વજ કે વર આપેલું હોય તો તે આપણે હેડ વત્તા બિન મૂકી દેવાનું છે ડુ કે ડ આપેલું હોય તો આપણે ડીડ મૂકીશું અને જો ડી આપેલું હોય તો આપણે હેડ મૂકીશું હેવ કે હેજ વાક્યમાં આપેલું હોય તો આપણે તેનું હેડ કરીશું ક્રિયાપદમાં ફેરફાર કરીશું નહીં આવે મિત્રો આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ મિત્રો અહીંયા કઈ ઉદાહરણ લખીશું આપણે એ ઉદાહરણ દ્વારા વિધાન વાક્યનું દરેક કાળની અંદર કેવા વાક્યનું કેવી રીતના આપણે રૂપાંતર કરવું છે જોઈશું એમાં પહેલાંથી આપણે જોઈએ મિસ્ટર શા said dev learns english mitro ai એક ઉદાહરણ આપેલું છે મિસ્ટર શાહ શેડ દેવ લર્ન્સ ઇંગ્લિશ આપણે સૌથી પહેલાં જોઈશું તો રિપોર્ટિંગ વર્બ કયો છે એ આપણે જોઈ લેવાનું છે અહીં મિત્રો શેડ એ રિપોર્ટિંગ વર્બ છે એટલે આપણે સમજવાનું કે ભૂતકાળનું આપેલું છે હવે ભૂતકાળમાં આપેલું હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં જુદા જુદા ફેરફાર થાય છે એટલે આપણે જે રિપોર્ટિંગ સ્પીચમાં જે વાક્ય આપેલું છે એ કયા કાળમાં છે એ આપણે સૌથી પહેલાં ઓળખવાનું છે તો કાળ ઓળખવા માટે શું કરીશું હા યસ ક્રિયાપદોનું રૂપ જોવાનું જો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આગળ આપેલું છે એનો મતલબ આ સાદો વર્તમાન કાળ છે હવે સાદો વર્તમાન કાળ હોય તો આપણે શામાં ફેરવવાનું છે હા સાદા ભૂતકાળની અંદર એટલે સાદો વર્તમાન કાળ હોય

ઈજ વધતા ક્રિયાપદનું આયનજી આપેલું છે એટલે મિત્રો ચાલુ વર્તમાન છે તો ચાલુ વર્તમાનકારનું આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે તો શેઠના બદલે આપણે ટોલ મૂકીશું મનુ ટોલ મી ડેટ હવે મિત્રો જે આપણે હમણાં જ વાત કરી કે ઈજ કે એમ આપેલું હોય તો આપણે વજ લખવાનું છે આર આપેલો હોય તો આપણે વળ લખવાનું છે તો આપણે ખાલી ઈજના જગ્યાએ વજ કરવાનું છે બીજા કોઈ વાક્યમાં ફેરફાર થશે નહીં ડેટ કનું વજ eating એન્ડ apple એટલે જ્યારે ચાલુ વર્તમાંકારનું વાક્ય હોય તો આપણે ઈસ એમ કે આર આપેલું હોય તો ઇસ કે એમની જગ્યાએ આપણે વધ લખવાનું છે અને આર આપેલું હોય તો આપણે વળ લખવાનું છે મિત્રો હવે બીજું એક ઉદાહરણ આપણે સમજીએ મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે હિજ ફાધર સેડ આઈ હેવ સ્પોકન ધ

ડેટ હવે મિત્રો અહીંયા આઈ આપેલો છે આઈ કોના માટે વપરાયો છે હિજ ફાધર માટે એટલે આપણે ત્યાંનું સર્વનામ હી વાપરીશું જ્યારે આઈ કે યુ હોય ત્યારે આપણે આ ખાસ જોવાનું કે કોના માટે વાપરાયું છે જો આ આપેલો હોય તો એ બોલનાર માટે હોય બરાબર છે યુ છે તો યુ એક બોલનાર માટે પણ હોય શકે સાંભળનાર માટે પણ હોય શકે બરાબર એટલે આપણે જોવાનું મોટે ભાગે યુ સાંભળનાર માટે જ હોય પણ જો યુ પછી ક્રિયાપદ હોય તો એ સાંભળનાર બોલનાર માટે હોય યુ પછી ક્રિયાપદ ના હોય તો એ સાંભળનાર માટે હોય છે હી હેવ નું હેડ સ્પોકન ધ્રુથ મિત્રો બીજી એક એક્ઝામ્પલ આપેલું છે અહીં આગળ હી શેર ટુ મી હી સેંગ અ સોંગ મિત્રો અહીંયા આગળ શેર ટુ આપેલું છે એટલે આપણે ટોલ્ડ મૂકવાનું છે વિધાન વાક્ય છે એટલા માટે વાક્ય જોડવા માટે ડેટ પણ મૂકવાનું છે પરંતુ અહીં જોઈએ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એ સાદો ભૂતકાળ હોય અને સાદો ભૂતકાળ હોય એટલે આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે તો પૂર્ણ ભૂતકાળ માટે શું કહીશું તો હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૂદન કરવાનું છે એ આપણે જોઈએ હી સેટુના બદલે શું મૂકીશું ટોલ મૂકીશું ટોલ મી ટોલ ટુ મી લખશો તો પણ ચાલે ટોલ મી લખો તો પણ ચાલે ડેટ હીનું માત્ર આય કે યુ હોય ત્યારે જ આપણે કર્તા કે કર્મના આધારે ત્યાં બદલવાનું છે બાકી તો લખી દેવાનું છે એમાં કોઈ ફેરફાર થશે નહીં શેંગનું આપણે ત્યાં મૂકીશું હે સિંગનું ભૂતકાળનું રૂપ થાય છે શેંગ અને એનું ભૂતપૂર્ણ રૂપ થાય છે સંગ મિત્રો જ્યારે વાક્ય ડેથથી જોડે ત્યારે અવતણ ચિંહ નીકળી જાય છે આપણે ધોરણ નવ ની અંદર પણ કે દોઢ નવ દસ અગિયાર બારની અંદર ફંક્શન આવે છે એ ફંક્શનની અંદર પણ આ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે રિપોર્ટર સ્પીચ એવું એક ફંક્શન છે એ ફંક્શનની અંદર રિપોર્ટર નામનું જે ફંક્શન એમાં વાક્ય રચનાનો ખૂબ જ ઉપયોગ થાય છે એટલે આપણે એ પણ જોઈશું એક નવું ઉદાહરણ સમજીએ આપણે જો એક્ઝામ્પલ જોઈએ ધ ટીચર શે ટુ મી શે ટુ આવ્યું છે એટલે આપણે ટોલ મૂકવાનું છે વાક્ય જોડવા માટે આપણે ઢેટ મૂકવાનું છે કે વોજ વધતા ક્રિયાપદનું છે એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય રચના છે હવે આપણે એમને જોયું હતું કે વોજ કે વર આપતું હોય તો એની જગ્યાએ આપણે ખાલી હેડબીન મૂકવાનું છે બીજો કોઈ ફેરફાર થશે નહીં ધ ટીચર શે ટુના બદલે આપણે ટોલ મૂકીશું વાક્ય જોવા ટોલ મી વાક્ય જોડવા માટે ડેટ

મિત્રો વાક્યની અંદર હેડ ભૂતકુલ આપેલું છે એટલે પૂર્ણ ભૂતકાળ હોય અને જ્યારે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી માત્ર ડેટ વાક્ય જોડાય છે અહીં લખીશું પિયુષ શેટુના બદલે આપણે ટોલ લખીશું ટોલ હિના ડેટ હી હેડ સીન અ ફિલ્મ મિત્રો એટલે જ્યારે ટેન્સ પ્રમાણે વાક્ય ફેરવવાના હોય ત્યારે આપણે જોવાનું કે જ્યાં માત્ર ક્રિયાપદ આપેલું હોય ત્યાં ક્રિયાપદમાં જ ફેરફાર કરીશું અને જ્યાં સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તે આપણે સહાયકારક ક્રિયાપદોમાં ફેરફાર કરીશું બીજા કોઈ નામમાં સર્વનામમાં ફેરફાર થતા નથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જ્યાં કેનનું કુળ મેનું માઇટ થાય એવા કોઈ એક્ઝામ્પલ જોઈ આપણે એ પણ શીખીએ

મેનું માઇટ થાય સેલ અને વ્હીલનું વૂડ થાય મિત્રો સેલ અને વીલનું વૂડ થાય સેલનું સૂર થાય નહીં સેલ અને વીલનું વૂડ થાય છે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળપદ થાય છે પરંતુ જો વાક્યની અંદર વૂળ કૂળ સૂડ જેવા શબ્દ આપેલા હોય તો એનું કુડનું કેન થતું નથી વુડનું વ્હીલ થતું નથી એનું એ જ રહે છે એ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા આગળ જોઈએ સુમન શેર બીના વીલ લર્ન ઇંગ્લિશ તો આપણે લખીશું સુમન અહીં મિત્રો શેર છે એટલે આપણે શેર જ લખીશું શેર ટુ હોય તો આપણે ટોળ મૂકવાનું છે શેર ડેટ બીના વિલનું વુડ કરીશું વુડ લર્ન ઇંગ્લિશ પરંતુ જો મિત્રો અહીં વીલની જગ્યાએ ફૂડ આપેલું હોય તો આપણે વૂડ જ રાખવાનું છે વૂડનું વ્હીલ કરવાનું નથી કે કૂડનું કેન નથી કરવાનું જો કેન આપ્યું હોય તો કૂડ કરી શકાય છે પણ કૂડ આપેલું હોય તો કેન લખી શકાતો નથી એટલે મિત્રો વાક્યની અંદર જ્યારે આપણે જોયું તો સાદો વર્તમાનકાળ હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવામાં આવે છે ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે એમ સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે અને ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હોય તો એ વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી માત્ર વાક્ય જોડવામાં આવે છે મિત્રો હવે આપણે આગળનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય જે છે વિધાન વાક્ય પછી બીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય એના વિશે થોડી સમજ મેળવીશું મિત્રો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં બીજું મહત્ત્વનું એવું વાક્ય વિધાન વાક્ય પછી છે વાક્ય હવે વાક્યની અંદર વાત કરીએ તો એની ઓળખ શું તો વાક્યના અંતે કેશ્ચન માર્ક એટલે પ્રશ્નચિહ્ન એ જ એની મુખ્ય ઓળખ છે જો વાક્યની અંદર પ્રશ્નાચિહ્ન આપેલું હોય તો એ પ્રશ્નાર્થવાક્ય એ છે એવું આપણે સમજવું તો મિત્રો આ પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના છે એક સહાયકારક ક્રિયાપદોથી એટલે કે ટુબીના રૂપથી શરૂ પ્રશ્ન વાક્ય અને બીજું છે ડબલ્યુ એચ સૂચક શબ્દથી શરૂ થતાં પ્રશ્નાર્થ વાક્ય આપણે અલગ એટલે એટલે સમજીએ છીએ કે આની અંદર થોડોક તફાવત છે વાક્ય બનાવવાની અંદર એટલે આપણે એને અલગ અલગ સમજીશું સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નોની અંદર ઇઝ એમ આર વોઝ વર સેલ વ્હીલ સુર વોર કેન કુળ મે માઇટ હેવ હેજ હેડ ડૂજ ડી વગેરે સહાયો સહાયક ક્રિયાપદોથી પ્રશ્નની શરૂઆત થાય છે એટલા માટે અને સહાયકારક શબ્દથી સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો કહેવાય છે મિત્રો ત્યાં આપણે સેલ ટુના બદલે આસ્ક મૂકીશું અને વાક્ય જોડવા તરીકે સંયોજક છે એ આપણે ઈફ અથવા તો વેધરનો ઉપયોગ કરીશું મિત્રો યાદ રાખજો જ્યારે સહાયકારક ક્રિયા પરથી પ્રશ્નની શરૂઆત થઈ હોય ત્યારે આપણે શેર ટુના બદલે આસ્ક મૂકીએ છીએ અને વાક્ય જોડવા માટે ઈફ કા તો વેધર એ શબ્દનો ઉપયોગ કરીશું ભાગે આપણે ઇફ મૂકતા હોઈએ છીએ પરંતુ જ્યારે ડબલ ઇસથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે આપણે પણ શેર ટૂના બદલે આસ મૂકીશું જ પરંતુ તે વાક્ય જોડાવા માટે કોઈ સંયોજક મુકાતો નથી તેના બદલે જે વાક્યથી જે શબ્દથી પ્રશ્ન સૂચાયો હોય એ શબ્દ વાક્ય જોડવા માટે વપરાય છે એ આપણે વિશેષમાં પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ મિત્રો સહાયકારક ક્રિયા પદથી પ્રશ્નોની શરૂઆત થઈ હોય ત્યારે આપણે બદલે આસ્ક મૂકવાનું છે અને સંયોજક જે વાક્યને જોડે છે એ સંયોજક આપણે ઈફ મૂકીશું તો આપણે વેધર પણ મૂકી શકીએ છીએ પણ મોટે ભાગે આપણે ઈફ થી જ વાક્ય જોઈન કરીએ છીએ આપણે એનું એક્ઝામ્પલ જોઈશું सुनि शे सपना से बुक पाछ प्रश्नाथवाक्य मित्रों प्रश्नार्थवाक्य अंदर આપણે જે પ્રશ્નસૂચક શબ્દો છે એ સહાયકારક ક્રિયાપદથી હોય કે ડબલ્યુ એસથી હોય તો આપણે સૌ પ્રથમ તેને કરતાં પહેલાં હોય એ કરતાં પછી લઈ જવાના છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્યમાંથી એને વિધાન વાક્ય બનાવવાનું છે ત્યાર પછી જ આપણે એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીશું મિત્રો ફરી યાદ રાખો આપણે જે પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નસૂચક શબ્દ છે એ કરતાની પહેલાં હશે તો એને આપણે ક્યાં લઈ જવાનું છે કરતાની પાછળ લઈ જવાનો છે કરતાને પહેલા લાવવાનો છે તો જ આપણે તે પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવીશું અને વિધાન વાક્યમાં જે પ્રમાણે આપણે ફેરફાર કર્યા એ પ્રમાણે આપણે એને પછી ફેરફાર કરીશું તો આપણે આ વાક્યનું આપણે ઇન ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ અહીંયા આગળ શેર ટુ છે એટલે આપણે આસ્ક મૂકીશું સુનીલ આસ્ક સપના વાક્ય જોડવા માટે મિત્રો આપણે ઇફ મૂકીશું કેમ કારણ કે વીલ એ સહાયકારક ક્રિયાપદ છે અને વીલ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હોય તે આપણે ઈફ મૂકીશું વેધર પણ મૂકી શકાય છે હવે આપણે આ યુ કોના માટે વપરાયો છે સપના માટે વપરાયો છે એટલે આ યુ છે એ સપના માટે વપરાયો છે સપના માટે સર્વાનામ આપણે શું વાપરીશું સી વાપરીશું કોઈ છોકરાનું નામ હોય તો આપણે હી વાપરવાનું છે ક્યારે આવું બનશે જ્યારે જયારે યુ આપેલો હોય ત્યારે અથવા આ આપેલું હોય તો આપણે કર્તાના આધારે તે સર્વનામ મૂકી શકાય છે હવે અહીં વીલ આપેલું છે એટલે આપણે શું મૂકવાનું છે વિલનું વુળ કરવાનું છે વૂળ સેન મી મી એટલે કોણ બોલનાર માટે તો સુનિલ છે તો સુનિલ માટે આપણે શું લખીશું સુનિલનું હી થાય પરંતુ આગળ તો શું છે કર્મ વિભક્તિ છે એટલે આપણે શું લખીશું હિમ યોર એટલે કોણ સપના તો હવે આગળ જો યુ હોય તો યુ જેના માટે વપરાય હોય એના માટે યુઆર વપરાય તો યુ છે કર્તા તરીકે છે તો યોર છે એ માલિકી દર્શક છે તો એ સપનાનું સી આપણે સી કહ્યું તો શું શું લખવાનું છે હર બુક મિત્રો બીજું એક એક્ઝામ્પલ જોઈશું તો જ આપણને વધારે સારી સમજ પડશે અહીંયા આપણે ફરી એકવાર સમજી સુનિલ ટુ સપના વિલ્યુ સેન્ડ મી યોર બુક હવે પ્રશ્નાર્થ વાક્ય છે સારાથી પ્રશ્નાર્થ વાક્ય છે સહાયકારક ક્રિયાપદથી છે એટલે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે શેર ટુ ના બદલે આસ્તો મૂકવાનું છે અને વાક્ય જોડવા માટે ઇફ મૂક્યું છે

हल लखी अपने बीजे एक उदाहरण धरा जईसू तो आपने सारी एवं खबर पड़ से The old man said to टू मी you यू हेल्प मी द ओल्ड said to टू मी you? હેલ્પ મી શેર ટુ છે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણે શેર ટુ ના બદલે આસ્ક મૂકી જ દઈશું ધ ઓલ્ડ મેન શેર ટુ ના બદલે આસ્ક મી વાક્ય જોડવા માટે આપણે ઈફ કેમ ઈફ કેમથી પ્રશ્નાર્થ વાક્ય છે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે ઈફ મૂકીશું હવે અહીંયા આગળ જોવાનું છે કર્તાને આપણે આગળ લાવો છે યુ કોના માટે વપરાવો છે મી મારા માટે વપરાયો છે મી મી એટલે જ્યારે મી આપેલું હોય તો આપણે શું લખવાનું છે અગર આઈ લખવાનું છે જો એ કોઈ બીજું નામ હોય તો એના પ્રમાણે આપણે સર્વનામ જે લાગતું હોય એ મૂકવાનું જોઈએ કોઈ છોકરાનું નામ હોય તો આપણે હી મૂકીશું કોઈ ગર્લ્સનું નામ હોય તો સી મૂકીશું બરાબર છે કોઈ બહુવચન નામ હોય તો તે મૂકીશું બરાબર પણ જ્યારે મી આપેલું હોય તો આપણે આઈ લખવાનું વી આપેલું હોય યસ અસ આપેલું હોય તો વી લખવાનું એ આપણે કર્મ વિભક્તિ પ્રમાણે જોઈ લેવાનું છે મિત્રો ઇફ આઈ કેનનું શું થશે કુડ હેલ્પનું હેલ્પ મિત્રો મોડલ લગ્જરી સાથે હંમેશા ક્રિયાપદનું મોરૂપ જ આવે છે મી એટલે કોણ ધ ઓલ્ડ મેન તો આપણે શું લખીશું ત્યાં હિમ લખીશું મિત્રો હવે આપણે ડબલ એસ થી પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે કઈ રીતના એના આન્સર લખવાના છે એ સમજીએ ડબલયુએસથી પ્રશ્નાર્થ વાક્ય હોય તો મિત્રો આપણે સે ટુના બદલે આસ તો મૂકીએ જ છીએ પરંતુ વાક્ય જોડવા માટે જે સંયોજક વાપરીએ છીએ તે સંયોજક આપણે વાપરવા નથી જેનાથી પ્રશ્નની શરૂઆત થઈ હોય એ શબ્દ આપણે ત્યાં લખી દેવાનો છે એક્ઝામ્પલ તરીકે જો વોટથી પ્રશ્ન પૂછાયો હોય તો આપણો સંયોજક વોટ બનશે વાયથી પ્રશ્ન પૂછાયો હોય તો આપણો સંયોજક વય બનશે વીચથી પ્રશ્ન પૂછાયો હોય તો આપણો સંયોજક વીચ બનશે વેરથી પ્રશ્ન પૂછાયો હોય તો આપણો સંયોજક વેર બનશે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ હી

હી ટના બદલે આપણે આસ્ક મૂકીશું આસ્ક મી વાક્ય જોડવા માટે આપણે વેર લખીશું હવે મિત્રો આપણે કર્તા લખવાનું છે પહેલાં આ જે સહાયકારક ક્રિયાપદ છે અને આપણે કર્તા પછી મૂકવાનું છે યોર કી યોર એટલે કોના માટે વાપરા છે મી વાપરા છે મી યોર એટલે મી માટે વાપરવું છે એટલે મીનું શું થાય માય થાય માય કી માયકી આખું નામ છે એટલે આપણે માયકી સાથે લખ્યું હવે ઈજનું શું થાય તો આપણે ચાલુ વર્તમાંગારમાં ભણ્યા તા ઈજનું શું લખવાનું છે હા સરસ વોજ લખવાનું છે તો આપણું આ ઇનડાયરેક્ટ સ્પીચ બની ગયો હજુ મિત્રો ખબર ના પડી હોય તો આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈશું સુમન આસ્ક અસ

શેટના બદલે આપણે આસ્ક આશ્કૂકીશું તો વાક્યમાં જોવો તો પહેલાથી આસ્ક આપે છે તો ગભરવાની જરૂર નથી આપણે આસ્ક જ લેવા દેવાનું છે એમાં કોઈ ફેરફાર કરશું નહીં વાક્ય જોડવા માટે આપણે અહીં આગળ વેનનો ઉપયોગ કરીશું તો સુમન આસ્ક વેન

પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોયા સહાયકારક ક્રિયાપદોથી અને ડબલ એસ ક્રિયાપદોથી આપણે નવા વિડીયોની અંદર આજ્ઞાત વાક્ય વિશે વધારે અભ્યાસ કરીશું